અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં મોડી સાંજના સુમારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. હજુ તો ચોમાસું બેઠું નથી અને વરસાદ જેઠ મહિનામાં શરૂઆત થઈ ગયો છે. અમરેલી જિલ્લાના અનેક ગામોમાં વરુણદેવ મન મૂકીને વરસી પડ્યા છે. લોકોને ગરમીથી રાહત મળી છે અને છુટકારો મળ્યો છે. વાતાવરણમાં અનેક રીતે પલટો આવતા લાઠી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા નદી નાળા છલકાઈ ગયા છે. લાઠી પંથકના કેરિયા ગામમાં અચાનક ધોધમાર વરસાદથી કેરિયા ગામમાં આવેલ રામનાથ મહાદેવના મંદિર પાસે ગાગડિયા નદીમાં નાળા ઉપર થઈને પાણી વહેતા થયા હતા. આમ અચાનક અમરેલી પંથકમાં વરસાદ પડતા ઠંડી પ્રસરી જવા પામી છે. ચોમાસાની શરૂઆત હવે થઈ રહી છે તે પહેલાં જ વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા અને ભડાકા સાથે અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આપ દ્રશ્ય જે નિહાળી રહ્યા છો તે ગાગડિયા નદીનું છે કે જ્યાં નદીમાં થઈને નાળા ઉપર થઈને પાણી છલકાઈ ગયા એટલો વરસાદ પડ્યો હતો. આમ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો અને વરસાદની શરૂઆત થઈ છે. અમરેલી જિલ્લાના લાઠી પંથકના અનેક ગામોમાં વરસાદ વરુણદેવ મન મૂકીને વરસતા જોવા મળી રહ્યા છે, જેને લઈને શહેરીજનોમાં ઠંડક પ્રસરી જવા પામી છે અને જ્યાં વધુ વરસાદ પડ્યો છે ત્યાં ખેતી પાકને જે મોલ તૈયાર થયો છે ઉનાળુ પાક તેને નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતોમાં સર્જાઈ રહી છે. ત્યારે બીજી તરફ ખેડૂતોને ફાયદો પણ થઈ રહ્યો છે અને વરસાદ વરસી જતાં હવે ખેડૂતો પોતાના ખેતરનું સમારકામ કરી શકશે અને ખેતીલાયક જમીન તૈયાર કરવા માટે ખેડવા માટે તૈયાર થશે. એટલે એક તરફ ફાયદો પણ છે ને બીજી તરફ તૈયાર થયેલા પાકને નુકસાન પણ છે. આમ લાઠી પંથકના અનેક ગામડાઓમાં વરુણદેવ મન મૂકીને વરસી રહ્યા છે, જેને લઈને ગાગડિયા નદીના નીર નાળા ઉપર થઈને પસાર થતા જોવા મળી રહ્યા છે.